હવે આગળ વાત કરીએ તો અંકલેશ્વરની અંકલેશ્વરમાં નર્સિંગ ટ્રેનિંગ સેન્ટરમાં પેરામેડિકલ કોર્સ કરનારી આદિવાસી સમાજની યુવતીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિના નાણાં ચાવ કરવાના ગંભીર આરોપો તાલીમાર્થી યુવતીઓ દ્વારા કરાયા. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ ખાતે આવેલ સિગ્નેચર શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલા નર્મદા પેરા મેડિકલ ક્લાસીસના સંચાલકો દ્વારા 80થી વધુ આદિવાસી તાલીમાર્થી યુવતીઓએ સંચાલકો સામે શિષ્યવૃત્તિના નાણાં ચાવ કરી જવા ઉપરાંત કોર્સનો ઉત્તીર્ણ થયાનું પ્રમાણપત્ર અપાતું ન હોવાના આક્ષેપો સાથે ગંભીર ફરિયાદો કરી હલ્લો બોલાવ્યો હતો. સ્થાનિક આદિવાસી આગેવાનોએ પણ તાલીમ કેન્દ્ર ખાતે દોડી જઈ સંચાલકો સામે રોષ વ્યક્ત કરી આદિવાસી સમાજની તાલીમાર્થી યુવતીઓને કરાતી કનડગત સામે અવાજ ઉઠાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે આ કેન્દ્રમાં નર્સિંગ સહિતની પેરામેડિકલની તાલીમ પેટે રૂપિયા 8,000 ફી પેટે ઉઘરાવ્યા બાદ આ યુવતીઓને જે સરકારી શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી તે સંચાલકોએ ઉઘરાવી દીધા બાદ યુવતીઓને કોર્સનું પ્રમાણપત્ર પણ આપતા નથી, જેના પગલે તાલીમાર્થી યુવતીઓએ હલ્લો મચાવ્યો હતો અને રોષ વ્યક્ત કર્યો હતો. જો કે આ મામલે સંચાલકોનો સંપર્ક કરતા ઓપ કેવેરે તમામ આરોપોનો રદિયો આપી આ મામલો ખુલાસો કરવાનું ટાળ્યું હતું. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. મારું નામ વંચિતાબેન ભાદુરભાઈ વસાવા છે. હું અંકલેશ્વરની છું. હું જીએનએમમાં એડમિશન લીધેલું હતું 3 વર્ષનું કહીને 8,000 રૂપિયા મારી પાસે ભરાવેલા, એની રસીદ અમને આપી છે. પછી તે પછી એક્ઝામ આપવાની છે એમ કહીને 3500 રૂપિયા ભરાવેલા, તે ખાલી એક નોટબુકમાં લખેલા છે. અને મેં પછી પૂછ્યું કે બે પૈસા ભરેલા છે એમ મને પૂછે છે. અને પછી એવું કહે કે હવે તને મેં ઓનલાઈન ચેક કરાવ્યું તો મારું એડમિશન જ બતાવતું નથી, બધા ડોક્યુમેન્ટ આપ્યા નહીં એવું બતાવે છે ઓનલાઈનમાં. અને મેં પછી કીધું કે મારા ઘરના એ તો મને ભૂલે છે. અમે કહેતા કે ડોક્યુમેન્ટ જોતા હોય તો પછી તમે 80,000 રૂપિયા ભરો અને ડોક્યુમેન્ટ લઈ લો, એવી વાત કરે છે મેડમ. હા, એ સ્કોલરશીપ બી બે છોકરાની સ્કોલરશીપ આવી હતી તો એમના જોડે બેંકમાં ગયા અને તરત જ ઉપાડીને એમના હાથમાં લઈ લીધા. અમને કશું કશું કીધું નહીં કે શું કામ એ લે છે અને કઈ આપવાના છે, કશું રજૂઆત નહીં કરી અમારા જોડે. એ કે ડોક્યુમેન્ટ જોતા 80,000 રૂપિયા ભરો અને ડોક્યુમેન્ટ લઈ આવો કોલેજ પરથી, એવું કહે છે.